દરવાન ગુપ્તા છે. હું મિશન ગેસ્ટ્રો હોસ્પિટલમાં એઝ એ ગેસ્ટ્રો એન્ડ્રોલોજિસ્ટ એન્ડ ઇન્ટરવેન્શન એન્ડોસ્કોપિસ્ટ તરીકે સેવા આપું છું. આજે આપણે એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડ એટલે કે EUS વિશે વાત કરીશું. વોટ ઇઝ EUS? એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડ એટલે એન્ડોસ્કોપ પ્લસ અલ્ટ્રાસાઉન્ડ, જેમાં આ પ્રકારનો એક એન્ડોસ્કોપ હોય છે અને જેની ટીપ ઉપર એક આપણે અલ્ટ્રાસાઉન્ડનો પ્રોબ પણ આવે છે, જેના દ્વારા આપણે એન્ડોસ્કોપીની સાથે સાથે શરીરની અંદરથી અલ્ટ્રાસાઉન્ડ પણ કરી શકીએ છીએ. તો આ એક ગેસ્ટ્રોએન્ટ્રોલોજીની દુનિયામાં એક મહત્વપૂર્ણ એક આગળનું સ્ટેપ છે, જેના દ્વારા આપણે ઘણી બધી સારવાર જે પહેલાં નહોતા કરી શકતા તે કરી શકીએ છીએ. આજકાલ ઘણા બધા કેન્સરના પેશન્ટમાં જે બાયોપ્સી લેવાની થાય છે, જે પહેલાંના ટાઈમમાં બહારથી પંચર પાડીને લેવી પડતી હતી, તે બહુ જ અંદરથી સિમ્પલ રીતે કોઈપણ જાતના દર્દ વગર, કોઈપણ જાતના બ્લીડિંગ વગર આપણે ઇઝીલી લઈ શકીએ છીએ. તદુપરાંત તેમાં કેન્સર ફેલાવાનો જોખમ પણ રહેતું નથી. તદુપરાંત અમુક પ્રકારની જે સ્વાદુપિંડની ગાંઠ અથવા તો સ્વાદુપિંડનું પરું હોય તેને પણ અંદરથી ડ્રેન કરી શકીએ છીએ. અમુક પિત્તાશયની અથવા તો જે પિત્તાશયની નળીની સારવાર, જેને જે જોન્ડિસ અથવા કમળો કહેવાય, તેની સારવાર પણ આપણે જે EUS દ્વારા કરી શકીએ છીએ. તદુપરાંત ઘણી બધા બ્લીડિંગના કેસમાં જે નસ ફૂલી ગઈ હોય વગેરેને પણ આપણે અંદરથી બંધ કરી શકીએ છીએ. એના બહુ જ બધા આજકાલ રોલ એક્સપાન્ડ થયા છે. તો EUS એટલે કે એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડ એ આજના સમયમાં એક જે ગેસ્ટ્રોએન્ટ્રોલોજીની ફિલ્ડમાં એક નેસેસિટી બની ગઈ છે અને ઘણા બધા પેશન્ટ્સ તેની રિક્વાયરમેન્ટ લઈને આવતા હોય છે. સો વી એટ ધ મિશન ગેસ્ટ્રો હોસ્પિટલ હેવ ધીસ ફેસિલિટી સિન્સ વેરી લોંગ, એન્ડ એની પેશન્ટ્સ હુ આર રિક્વાયરિંગ દે કેન કોન્ટેક્ટ અસ, એન્ડ વી આર અમંગ ધી ઓનલી ફ્યુ સેન્ટર્સ ઇન ધ ગુજરાત હુ હેવ ધીસ ફેસિલિટી. થેન્ક યુ.